નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ધન, શક્તિ, ગ્લેમર અને પારિવારિક મૂલ્યો વગેરેનું એકદમ સચોટ મિશ્રણ એટલે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સમારોહ, જેના પર દુનિયાનું સતત ધ્યાન રહ્યું. કહેવાયું કે આ સમારોહ ભારતની સંસ્કૃતિ અને રાજકીય અર્થવ્યવસ્થામાં થઈ રહેલ વ્યાપક બદલાવોમાંનું એક દિલચસ્પ ચિત્ર રજૂ કરે છે. તમને જણાવી દઈએ કે ભારતના જાણીતા સમાજ વિજ્ઞાની પ્રતાપ ભાનુ મહેતાએ હાલમાં જ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક લેખમાં આવું લખ્યું. ગત સપ્તાહે ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્રના લગ્નના પ્રી વેડિંગ સમારોહ પર દુનિયાભરના મીડિયા અને સોશિયલ મીડિયાનું ધ્યાન કેન્દ્રિત રહ્યું હતું. દર્શક મિત્રો, આ સમારોહ ભલે એક લગ્ન સંબંધિત કાર્યક્રમ હતો, પરંતુ કેટલાક લોકો તેને દુનિયામાં ભારતના સોફ્ટ પાવરનું પ્રતિબિંબ ગણાવે છે. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે આ એશિયાઈ ઉપખંડમાં પ્રચલિત લગ્ન સમયે પૈસાનો દેખાવ કરવાની પરંપરાની નિરંતરતાથી વિશેષ કશું નથી. આ સમારોહની ચર્ચા પાછળનું કારણ એ છે કે આ આયોજનમાં બોલિવૂડની તમામ હસ્તીઓ અને ગણાતા એવા મોટા સેલિબ્રિટીઝ પણ સામેલ થયા હતા. સવાલ એ પણ ચર્ચામાં છે કે મુકેશ અંબાણીએ વિશ્વભરના ધુરંધર ઉદ્યોગપતિઓને કેવી રીતે જામનગરમાં ભેગા કર્યા. વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો, અંબાણી હવે ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ છે અને તેમનો કારોબાર સમગ્ર દુનિયામાં ફેલાયેલ છે, જ્યારે બીજી બાજુ દુનિયાભરના રોકાણકારોની નજર ભારત પર ટકેલી છે, કારણ કે ભારત દુનિયાનું બહુ મોટું બજાર છે. એવામાં એ સંદેશ જાય છે કે ભારતમાં આટલા મોટા લોકો ભેગા થયા છે. પણ આ વાત આંતરરાષ્ટ્રીય સ્તર કરતાં સ્થાનિક લોકો માટે વધુ ચર્ચાસ્પદ છે. મોટા ઉદ્યોગપતિઓને કેવી રીતે આકર્ષિત કરી શક્યા અંબાણી, તે અંગે વાત કરીએ તો સમાચાર એજન્સી અનુસાર ગુજરાતના જામનગર શહેરમાં આ કાર્યક્રમના ત્રીજા દિવસે બોલિવૂડના મોટા નામો સિવાય બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન, અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી, કુમાર મંગલમ બિરલા, અજય પિરામલ સહિત અનેક લોકો સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં ડિઝનીના પ્રમુખ રોબર્ટ એગ્નરને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે થોડા દિવસ પહેલાં જ ભારતમાં તેમના મીડિયા વ્યવસાયની રિલાયન્સ સાથે વિલયની જાહેરાત કરી હતી. આ વિલય પછી રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ 8.5 અબજ ડોલરનું વેલ્યુએશન ધરાવતી દુનિયાની 5મી સૌથી મોટી મનોરંજન કંપની બની જશે. રિપોર્ટ પર નજર કરીએ તો દર્શક મિત્રો, કેટલાક લોકોનું એમ પણ માનવું છે કે અંબાણી ગ્લોબલ બિઝનેસ લીડર્સને આકર્ષિત કરવામાં સક્ષમ છે, કારણ કે તેમની કંપનીઓ સાથે તેમની વ્યાપારિક હિસ્સેદારી પણ છે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આપને વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતની એક બહુરાષ્ટ્રીય કંપનીઓનો સમૂહ છે, જેનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની સ્થાપના 1958માં ધીરુભાઈ અંબાણીએ કરી હતી. મુકેશ અંબાણી વર્તમાનમાં કંપનીના પ્રમુખ અને ગ્રુપ ડિરેક્ટર છે. તેમના સંતાનો આકાશ, ઈશા અને અનંતની પણ રિલાયન્સના કારોબારમાં અગત્યની ભૂમિકા છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની કંપની વિભિન્ન ક્ષેત્રોમાં સક્રિય છે અને તેમણે અમેરિકાની ફેશન બ્રાન્ડ ગેપ ઇંક તેમજ રમકડાની બ્રિટિશ બહુરાષ્ટ્રીય કંપની હેમલીને પણ ખરીદી લીધી છે. તેમની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નેટમેડ્સમાં અને માર્ક્સ એન્ડ સ્પેન્સરમાં પણ ભાગીદારી છે. ફેસબુકે રિલાયન્સ જીઓમાં 5.7 અબજ ડોલરનું રોકાણ પણ કર્યું છે, જેનાથી તે પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં સૌથી મોટું પ્રત્યક્ષ વિદેશી રોકાણકાર બન્યું છે. દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો પેટ્રોલિયમ ક્ષેત્રમાં રિલાયન્સે શેવરોન સાથે ભાગીદારી કરી છે અને એ રીતે તે અમેરિકન બજારમાં પણ તેની હાજરી વધારી રહ્યું છે. તો 2019માં બંને કંપનીઓએ સમગ્ર ભારતમાં ઇંધણ માટેના સ્ટેશનોનું નેટવર્ક વધારવા માટે સંયુક્ત પ્રોજેક્ટ્સની જાહેરાત પણ કરી હતી. તેનો ઉદ્દેશ્ય ઇંધણની વધતી માંગને પ્રદર્શિત કરવાનો હતો તથા શેવરોનને પણ ભારતીય બજારમાં પગ જમાવવા હતા. મધ્ય પૂર્વના દેશોની વાત કરીએ તો આ દેશોમાં પોતાની ઉપસ્થિતિનો વિસ્તાર કરતા રિલાયન્સે તેલ અને પેટ્રોકેમિકલ કંપનીઓમાં ખૂબ મોટું રોકાણ કર્યું છે. 2019માં રિલાયન્સે ભારતમાં એક મેગા રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ વિકસિત કરવા માટે સાઉદીના સ્વામિત્વવાળી કંપની અરામકો સાથે પણ એક સંયુક્ત પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સના સિનિયર ફેલો ડોક્ટર ફઝલ ઉર રહેમાનનું એમ કહેવું છે, એવા રિપોર્ટ છે કે સોફ્ટ પાવર એ એવી શક્તિ છે કે જેમાં તમે અન્ય લોકોને પ્રેરિત અને પ્રભાવિત કરી શકો છો, તેમને અપીલ કરી શકો છો. તેમાં આર્થિક, સામાજિક અને રાજકીય દબાવ ન હોય તેવો પ્રભાવ ગણવામાં આવે છે અને આ જ કારણે અંબાણી આવું કરવામાં સક્ષમ નીવડ્યા તેવું પણ લોકોનું માનવું છે. તમારું આ મામલે શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.